आज हम कक्षा 10 विषय हिंदी में गद्य नंबर 2 का अभ्यास करेंगे। જે વિદ્યાર્થીનું સ્પીકર ને એવું ચાલુ છે તે બંધ કરે, ને તો પછી રિમૂવ કરી દઈશ। કક્ષા નંબર 10 વિષય હિન્દી મેં ગદ્ય નંબર 2 કા અભ્યાસ કરેંગે। ગદ્ય નંબર 2 હે બુઢ્ઢી કાકી। लेखक है प्रेमचंद। हिंदी के उपन्यास सम्राट प्रेमचंद का जन्म उत्तर प्रदेश में वाराणसी के निकट लम्ही नामक गांव में हुआ था। उनका मूल नाम धनपत राय श्रीवास्तव था। शिक्षा काल में ही उन्होंने अंग्रेजी के साथ उर्दू का भी अध्ययन किया था। प्रारंभ में वे कुछ वर्षों तक स्कूल में रहे, बाद में शिक्षा विभाग में सब डिप्यूटी इंस्पेक्टर रहे। स्वाधीनता आंदोलन में भाग लेने के कारण उन्होंने नौकरी छोड़ दी और वे स्वतंत्र लेखन की ओर मुड़ गए। वे हिंदी ही नहीं बल्कि समग्र भारतीय साहित्य के महान व्यक्तित्व है। अपनी आवाज़ जनता तक पहुंचाने के लिए उन्होंने उपन्यास, कहानी और नाटक लिखे। उन्होंने अन्य भाषाओं से अनुवाद किए, निबंध लिखे तथा बाल उपयोगी साहित्य की रचना भी की। गबन, वरदान, प्रतिज्ञा, सेवा सदन, प्रेमाश्रम, रंगभूमि, कर्मभूमि, निर्मला, कायाकल्प, गोदान, मंगलसूत्र उनका अपूर्ण उपन्यास है। मानसरोवर 8 भागों में उनकी लगभग 300 कहानियां संग्रहित है। प्रेमचंद की वेदी, करबला और संग्राम उनके नाटक है। कुछ विचार कलम और तलवार और त्याग आदि उनके निबंध संकलन है। तो विद्यार्थी मित्रों, अहीं जे बीजू काव्य बीजो पाठ छे गद्य 2, तो एनी अंदर शीर्षक छे बुढ़ी काकी, तो एना लेखक छे प्रेमचंद। तो પ્રેમચંદ છે, પ્રેમચંદનો જીવન પરિચય અહીંયા આપવામાં આવ્યો છે। તો એમાં પ્રેમચંદ છે, પ્રેમચંદનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસી પાસે લમ્હી નામક ગામમાં થયો હતો અને તેમનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું। એટલે કે પ્રેમચંદ છે એ પ્રેમચંદનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું। તેમણે શિક્ષાકાલમાં હી, એટલે કે તેમણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેમણે અંગ્રેજી ભાષા અને ઉર્દુ ભાષાનું અધ્યયન કર્યું હતું એમ। અને તેમણે કુછ, એટલે પ્રારંભમાં થોડા વર્ષો સુધી તેમણે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ શિક્ષા વિભાગની અંદર સબ ડિપ્યુટી ઇન્સ્પેક્ટર રહે।
स्वाधीनता आंदोलन ले जे गांधी जी द्वारा जे स्वाधीनता आंदोलन शुरुआत थई चूकी हती तो एमा प्रेमचंद जोड़ाय छे अने एमा जोड़ावाथी तेमने जे सरकारी नौकरी मळी होय छे ए सरकारी नौकरी पण तेओ छोड़ी दे छे अने पछी तेओ स्वतंत्र लेखन तरफ जोड़ाय छे एटले के तेमणे पोतानी जाते स्वतंत्र लेखन शुरू करी दीधुं अने त्यार पछी तेओए हिंदी साहित्यनी अंदर एक महान व्यक्तित्व तरीके तेओ उभरी आव्या हता। हवे तेमनी साहित्यिक रचनाओनी वात करीए तो प्रेमचंद द्वारा गबन, वरदान, प्रतिज्ञा, सेवा सदन, प्रेमाश्रम, कर्मभूमि, रंगभूमि, निर्मला, कायाकल्प, गोदान तो आ बधा उपन्यास छे ए उपन्यासनी तेमणे रचना करी हती अने मंगलसूत्र छे ए तेमनुं अपूर्ण उपन्यास छे। पछी मानसरोवर तेमनुं कहानीनो संग्रह छे तो ए मानसरोवरनी अंदर प्रेमचंदे 300 થી પણ વધારે કહાનીઓ લખેલી છે અને તેનો સંગ્રહ કરેલો છે તો એ માનસરોવર છે માનસરોવર 8 ભાગમાં વિભાજિત છે અને તેમાં 300 થી પણ વધારે કહાની આપવામાં આવી છે। પ્રેમ કી વેદી, કરબલા અને સંગ્રામ તેમના દ્વારા લખાયેલા 3 નાટક છે અને તેમણે કુછ વિચાર, કલમ ઓર તલવાર ઓર ત્યાગ તેમણે નિબંધ સંકલન પણ લખેલા છે। બુઢી કાકી મેં પ્રેમચંદને એસે દયનીય વૃદ્ધો કી અવસ્થા કી ઓર હમારા ધ્યાન ખીંચા હૈ જિન્હે ઉપેક્ષા મિલતી હૈ ઓર જો જીવન કે હર ક્ષણ કા આનંદ પૂર્વક ઉપભોગ કરના ચાહતે હૈ। यह मूल कहानी का संक्षिप्त रूप है એટલે કે આપણું જે પાઠનું જે શીર્ષક છે એ શીર્ષક છે બુઢી કાકી। તો એ બુઢી કાકી છે, બુઢી કાકી માં જે વૃદ્ધ લોકો છે એટલે કે જે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે વૃદ્ધ લોકોની જે દયનીય સ્થિતિ છે એ દયનીય સ્થિતિ તરફ અમારું ધ્યાન ખેંચવામાં આવ્યું છે એટલે કે વૃદ્ધાવસ્થા દરમિયાન જે વૃદ્ધ છે એ વૃદ્ધોની પરિસ્થિતિ કેવી થાય છે એની વાત આ ગદ્યની અંદર કરવામાં આવી છે। આગળ કીધું છે જિન્હે ઉપેક્ષા મિલતી હૈ ઓર જો જીવન કે હર ક્ષણ કા આનંદ ઉપભોગ કરતા કરના ચાહતા હૈ યહ મૂળ કહાની કા સંક્ષિપ્ત રૂપ હૈ એટલે કે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે તેમની સ્થિતિ એકદમ દયનીય થઈ જાય છે અને લોકો દ્વારા તેમની ઉપેક્ષા કરવામાં આવે છે। ઘર પરિવારની અંદર જો વૃદ્ધ હોય ઘણી બધી જગ્યાએ આવું આપણને જોવા મળતું હોય છે કે જે વૃદ્ધ હોય છે તો એ વૃદ્ધોની ઉપેક્ષા કરવામાં આવે છે એટલે કે બધા લોકો તેમનાથી તેમનો તિરસ્કાર કરે છે, તેમનાથી નફરત કરે છે કેમ કે તેમનું વર્તન ને એવું બધું બદલાઈ જાય છે, નાના બાળકોની જેમ જેવું તેમનું વર્તન થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવે તો વૃદ્ધાવસ્થાની અંદર તેઓ દરેક ક્ષણમાં કેમકે આખા જીવન દરમિયાન તેમણે પરિશ્રમ કર્યો હોય અને મહેનત કરી અને ઘણું બધું ભેગું કર્યું હોય અને વૃદ્ધાવસ્થામાં તેમણે આરામથી બેસીને ખાવાનું હોય છે ત્યારે તેમણે જીવનની દરેક ક્ષણમાં આનંદપૂર્વક રહેવું ગમતું હોય છે પણ તેમને એવું વાતાવરણ મળતું નથી અને તેના બદલામાં તેમની ઉપેક્ષા કરવામાં આવે છે તો એ વૃદ્ધોની જે દયનીય સ્થિતિ છે એની વાત આ ગદ્યની અંદર કરવામાં આવી છે। તો આ જે બુઢી કાકી છે એ બુઢી કાકીની અંદર શું વાત કરવામાં આવી છે કે બુઢી કાકી છે એ બુઢી કાકીની પરિસ્થિતિ એવી હોય છે કે મજબૂરીમાં તેમણે તેમની બધી જ સંપત્તિ
તેમનો જે ભત્રીજો છે બરાબર એનું નામ છે બુદ્ધિરામ, એ બુદ્ધિરામને બધી જ સંપત્તિ સોંપી દેવી પડે છે અને તેના આશ્રયની અંદર તેમને જીવન જીવવું પડે છે. એટલે કે જ્યારે બુઢી કાકી પાસે સંપત્તિની હોય છે ત્યારે બુદ્ધિરામ છે એ બુદ્ધિરામ તેમણે બધા ઘણા 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 મોટા શબ્દ શબ્જબાજ એટલે કે ઘણા મોટા સપનાઓ બતાવે છે અને તેમને ઘણા બધા વાયદા કરે છે કે હું તમારી જીવનભર સેવા કરીશ, તમને સમયસર જમાડીશ, સારી રીતે રાખીશ, આવા બધા સપનાઓ બતાવે છે. પણ તે કંઈ જ પૂરું કરી શકતો નથી. તો બુઢી કાકી છે એ બુઢી કાકીનો પતિ અને તેમનો એક યુવાન પુત્ર હોય છે એ પુત્રની પણ મૃત્યુ થઈ જાય છે અને તેઓ એકદમ એકલા અને નિસહાય રહે છે. હવે એકલા હોય છે તો એમનો જે ભત્રીજો છે, મેં તમને કીધું એનું નામ છે બુદ્ધિરામ, તો એ બુદ્ધિરામ છે એ બુદ્ધિરામ તેમને ખોટા સપના અને વિશ્વાસમાં લાવી અને તેમની બધી જ સંપત્તિ પોતાના નામે કરી દે છે. અને સંપત્તિ નામે થઈ જાય છે પછી થોડા દિવસ પછી તે પોતાનું અસલી રૂપ બતાવી દે છે. પછી પરિસ્થિતિ એવી બને છે કે બધી સંપત્તિને એવું તે પોતાના નામે કરી દે છે, એમાંથી તેને કમાણી પણ થવા લાગે છે અને પછી તેમને તે બે ટાઈમ ખાવાનું પણ સરખી રીતે આપતો નથી, એમને બે સમય જમવાની પણ મુશ્કેલી ઊભી થાય છે. તો એ વાત છે, એ વાત આ ગદ્ય એટલે કે આ જે કહાની છે એ કહાનીમાં આપવામાં આવી છે કે એ સમયે બુઢી કાકી છે એ બુઢી કાકીની પરિસ્થિતિ કેવી હશે. વૃદ્ધાવસ્થા છે, હાથ પગ ચાલતા નથી અને સમયસર જમવાનું ના મળે તો તેમની હાલત કેવી થાય એની વાત આ કહાનીની અંદર કરવામાં આવી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે ગદ્ય છે એ કહાની છે, કહાનીની વાત આપણે કરીએ તો એમાં શું કીધું છે. બહુધા બુઢાપા, બુઢાપા બહુધા બચપન કા પુનરાગમન હુઆ કરતા હૈ. બુઢી કાકી મેં જીભ કે સ્વાદ કે સિવા ન કોઈ ચેષ્ટા શેષ થી ઓર ન અપને કષ્ટો કી ઓર આકર્ષિત કરને કા રોને કે અતિરિક્ત કોઈ દૂસરા સહારા હૈ. સમસ્ત ઇન્દ્રિય હાથ ઓર પેર જવાબ દે ચૂકે થે. જમીન પર પડી રહેતી ઓર ઘરવાલે કોઈ બાત ઉનકી ઈચ્છા કે પ્રતિકૂલ કરતે. ભોજન કા સમય ટલ જાતા યા ઉનકી માત્રા કમ હોતી અથવા બાજાર સે કોઈ વસ્તુ આતી ઓર ન મિલતી તો વે રોને લગતી થી. ઉનકા રોના શિસકના સાધારણ રોના ન થા, વે ગલા ફાડ ફાડ કર રોતી થી. હવે શું કીધું છે અહીંયા, વૃદ્ધાવસ્થા એટલે કે બુઢાપા બહુધા બચપન કા પુનરાગમન હોતા હૈ, એટલે કે વૃદ્ધાવસ્થા છે એ વૃદ્ધાવસ્થામાં બાળપણ પાછું આવે છે એવું કહેવામાં આવ્યું છે. એમ એટલે કે કહેવાનો મતલબ શું છે કે દરેક મનુષ્ય હોય છે એ મનુષ્યના જીવનમાં વિવિધ પ્રકારની કામનાઓ હોય છે. બાળપણ છે, યુવાવસ્થા છે અને પ્રૌઢાવસ્થા છે એટલે કે વૃદ્ધાવસ્થા છે. તો એ સમય દરમિયાન તેમની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂર્ણ થતી નથી અને તેની તેમને ચિંતા થતી હોય છે. અને વૃદ્ધાવસ્થા આવી જાય એટલે વૃદ્ધાવસ્થામાં તો આમ બી તેમના જીવનના થોડાક વર્ષો બચ્યા હોય છે અને એ બચેલા વર્ષોની અંદર તેમની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેવી હોય છે એની વાત કરવામાં આવે છે. તો એટલે કે જ્યારે તેમના જીવનની અંદર આ બધી પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે વૃદ્ધાવસ્થામાં તેમને ઘણી બધી
લોકોના ઘણા બધા માન અપમાન એ બધું સાંભળવું પડે છે. એટલે કે વૃદ્ધાવસ્થા છે એ વૃદ્ધાવસ્થાની અંદર તેમનું વર્તન છે એ વર્તન નાના બાળકો જેવું થઈ જાય છે. જેમ નાના બાળકો નાની નાની વસ્તુમાં જીદ કરવા લાગે છે એવી જ રીતે વૃદ્ધાવસ્થામાં તે વૃદ્ધો પણ એવું વર્તન કરે છે. એટલા માટે અહીંયા એવું કીધું છે કે બુઢાપા બહુધા બચપન કા પુનરાગમન હુઆ કરતા હૈ, એટલે કે વૃદ્ધાવસ્થા બાળપણનું પુનરાગમન કરે છે. એટલે કે વૃદ્ધાવસ્થામાં તે વ્યક્તિમાં બાળપણ પાછું આવતું હોય એવું લાગે છે. તો અહીંયા બુઢી કાકી છે એ બુઢી કાકીની પણ વાત એવી જ છે કે બુઢી કાકીમાં તેમની જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયોમાં જીભ સિવાય બીજી કોઈ જ જ્ઞાનેન્દ્રિય કામ કરતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો કેટલી છે? તો આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે, બરાબર. એક છે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. ત્વચા એટલે કે ચામડી. આ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. તો બુઢી કાકી છે એ બુઢી કાકીની 5 જ્ઞાનેન્દ્રિયમાંથી ફક્ત જીભ છે એ જીભ કાર્ય કરે છે, બીજી કોઈ જ્ઞાનેન્દ્રિય કામ કરતી નથી. તો બુઢી કાકી છે એ બુઢી કાકી જ્યારે તેમને કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ તકલીફ પડે તો તે બોલી શકતી નથી, અને બીજા સમક્ષ જો તેમનું ધ્યાન તેમને ખેંચવું હોય તો તે જોર જોરથી રડવા લાગે છે. એટલે કે રડ્યા સિવાય તેમની પાસે બીજો કોઈ ઓપ્શન હોતો નથી. એ રડે એટલે સમજી લેવું કે તેમને કંઈક મુશ્કેલી છે, એવું બીજા ઘરના પરિવારના જે લોકો છે તેમને ખબર પડી જાય. કેમ કે એમની બીજી જે 4 જ્ઞાનેન્દ્રિયો છે તે કાર્ય કરતી નથી, એટલે કે તેમના હાથ અને પગ કામ કરતા નથી, તે ચાલી પણ શકતા નથી અને ઊભા પણ થઈ શકતા નથી. એટલે તેમને કંઈ પણ મુશ્કેલી હોય તો તે રોવા લાગતા હતા. હવે શું વાત કરવામાં આવી છે કે જમીન પર, એટલે તેઓ કેવી રીતે જીવન જીવતા હોય છે? તો તેઓ જમીન ઉપર પડી રહે છે, એટલે કે ચાલી શકતા નથી. તેમની માટે વિશેષ કોઈ સગવડ પણ હોતી નથી. તો રૂમમાં એક ઓરડી હોય છે, ઓરડીમાં જમીન પર તેઓ પડી રહે છે, અને ઘરવાળા છે એટલે કે તેમનો ભત્રીજો છે અથવા તેની પત્ની છે એમાંથી કોઈ પણ તેમની ઈચ્છા વિરુદ્ધ કંઈ કાર્ય ના કરે, એમની ઈચ્છા હોય એને કાર્ય ના કરે, અથવા તો તેમના જમવાનો સમય છે એ જમવાનો સમય જતો રહે, અથવા તો જે ભોજન છે એ ભોજનની માત્રા ઓછી હોય, અથવા તો બજારમાંથી કંઈ વસ્તુ ખરીદીને લાવ્યા હોય પણ એ વસ્તુ તેમને ના મળે, તો તેઓ રોવા લાગતા હતા, એટલે કે તેઓ રડવા લાગતા હતા. અને એ સમયે જ્યારે આ રીતે કંઈ વસ્તુ નવી આવે, તેમના જમવાનો સમય જતો રહે, બરાબર, અને તેમને સમયસર જમવાનું ના મળે તો તે રડવા લાગતા હતા. અને એ રડે, એમનું રડવાનું કેવું હોય છે કે સામાન્ય માણસ રડે એવી રીતે તેઓ રડતા નહોતા, પણ તે ગલા ફાડ ફાડકર રોતી હતી. એટલે કે તેઓ ગલા ફાડ ફાડકર રોના, એટલે કે જોર શોરસે રોના, મુહાવરેનો અર્થ થાય જોર શોરસે રોના, એટલે કે જોર જોરથી રડતા હતા. ઉનકે પતિ કો સ્વર્ગ સિધારે બહુત વક્ત હો ચુકા થા, બેટે તરુણ હોકર ચલ બસે થે, અબ એક ભતીજે કે સિવા ઓર કોઈ ન થા, ઉસી ભતીજે કે નામ ઉન્હોને અપની સારી સંપત્તિ લિખ દી. બુદ્ધિરામને સારી સંપત્તિ લિખાતે સમય બહુત લંબે ચોડે વાદે કીએ, કિંતુ વે સબ વાદે કેવલ કુલી ડીપો કે બદલાલ દલાલો કે દિખાએ હુએ સબ્જ બાગ થે, યદ્યપિ ઉસ સંપત્તિ કી વાર્ષિક આય કમ નથી, તથાપી બુઢી કાકી કો પેટ ભર ભોજન ભી કઠિનાઈ સે મિલતા થા. હવે શું કીધું છે કે જે બુઢી કાકી છે એ બુઢી કાકીના પતિ
स्वर्ग सीधारे एटले के तेमना पतिनुं मृत्यु थे हजी वधारे समय पसार थयो नहोतो एटले के एमना पतिनुं मृत्यु थयुं अने वधारे दिवसों पसार थया नहोता अने तेमनो जे पुत्र छे ए पुत्रनुं पण मृत्यु थई जाय छे। एटले बूढ़ी काकीना जीवन में अचानक ज आ बे घटना बने छे जेनाथी तेओ एकदम निराश थई जाय छे, एम एक शोक में डूबी जाए छे, एम कि पहला तेमना पतिनुं मृत्यु थई जाय छे अने त्यार पछी तेमना पुत्रनुं पण मृत्यु थई जाय छे। હવે તેમના કુટુંબ એટલે કે તેમના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં બીજું કોઈ હોતું નથી, પણ તેમનો એક ભત્રીજો છે તેનું નામ છે બુદ્ધિરામ। તો એ બુદ્ધિરામ છે, એ બુદ્ધિરામે બુઢી કાકીની બધી સંપત્તિ છે એ સંપત્તિ પોતાના નામે લખાવી દીધી। અને જ્યારે બુદ્ધિરામ છે એ બુદ્ધિરામ જ્યારે સંપત્તિ લખાવી હતી ત્યારે બુઢી કાકીને તેણે ઘણા બધા મોટા મોટા વાયદા કર્યા હતા અને ઘણા બધા સબ્જબાગ એટલે કે ઘણા બધા સપનાઓ પણ તેમને બતાવ્યા હતા કે તમારી વૃદ્ધાવસ્થામાં હું તમારી આવી રીતે સેવા કરીશ, તમને સારી રીતે સાચવીશ, બરાબર। તો આવી રીતે વિવિધ પ્રકારના સપનાઓ તેમને બતાવ્યા હતા અને તેમને કીધું હતું કે હું તમારી આટલી સેવા કરીશ, પણ એમાંથી કશું જ તેણે કર્યું નહીં। થોડા દિવસ પછી પસાર થયા પછી બુઢી કાકીને બે ટાઈમ જમવાનું પણ સરખું મળતું નહોતું અને બુઢી કાકીની જે સંપત્તિ હતી એ સંપત્તિમાંથી વાર્ષિક આય એટલે કે વર્ષના અંતે તેમાંથી 200 રૂપિયા જેટલી આવક તેમને થતી હતી। હવે એ સમયે 200 રૂપિયા એટલે ઘણા બધા કહેવાય, એ છતાં પણ બુદ્ધિરામ છે એ બુદ્ધિરામ બુઢી કાકીને બે ટાઈમ જમવાનું પણ સરખી રીતે આપતો નહોતો। એટલે કે આટલી બધી સંપત્તિ આપી દે છે, એમાંથી આટલી બધી આવક પણ થાય છે, એ છતાં પણ તે એમને બે સમય સરખી રીતે જમવાનું પણ આપતો નહોતો। આગળ જોઈએ, લડકો કા બુઢો સે સ્વાભાવિક વિદ્વેષ હોતા હી હૈ ઓર ફિર જબ માતા પિતા કા યહ રંગ દેખતે તો વે બુઢી કાકી કો સતા ઓર સતાયા કરતે। કોઈ ચુટકી કાટ કર ભાગતા, કોઈ ઉન પર પાણી કુલ્લી કર દેતા, કાકી ચીખ માર કર રોતી, પરંતુ બાત પ્રસિદ્ધ થી કી વે કેવલ ખાને કે લીએ રોતી થી। इत एव उनके संताप और आंतरनाद पर कोई ध्यान नहीं देता था। એટલે અહીંયા આગળ શું કીધું છે કે લડકો કા એટલે કે જે બાળકો હોય છે એ બાળકો વૃદ્ધોથી સ્વાભાવિક રીતે વિદ્વેષ કરતા હોય છે એટલે કે નફરત કરતા હોય છે, કેમ કે નાના બાળકો અને જે વૃદ્ધ છે એ વૃદ્ધ વચ્ચે ઘણા બધા વર્ષોનો તફાવત હોય છે, અંતર હોય છે, એટલે પેઢીનું અંતર હોય છે, તો એની અંદર અંતર હોય છે એટલે કે નાનું બાળક જે વિચારતું હોય છે તેવું વૃદ્ધ વ્યક્તિ વિચારી શકતું નથી, એટલે કે બંનેના વિચારો સરખા હોતા નથી। જે નાના બાળકને જે વસ્તુ પસંદ આવે તે મોટા એટલે કે વૃદ્ધ વ્યક્તિને તે પસંદ આવતી નથી, બરાબર, અને તેમના વિચારો પણ સરખા હોતા નથી। એટલે કે જે વૃદ્ધાવસ્થા છે અને જે બાળપણ છે એ બાળપણની અંદર શું છે કે એક અંતર આવી ગયું હોય છે, એટલા વર્ષોનું જે અંતર છે અંતર આવી જાય છે, તો એના કારણે જે બાળકો છે એ બાળકોને વૃદ્ધોથી નફરત થતી હોય છે। અને જ્યારે માતા પિતા છે એ માતા પિતા પણ જ્યારે એ વૃદ્ધ વ્યક્તિને હેરાન કરતા હોય, તેમને સારી રીતે સાચવે નહીં, જમવાનું ના આપે, તો એમના જે બાળકો હોય છે એ બાળકો પણ તેમને વધારે હેરાન કરતા હોય છે। તો બુઢી કાકી છે એ બુઢી કાકીને જે ત્યાંના આજુબાજુના બાળકો અથવા બુદ્ધિરામની જે પત્ની છે બરાબર
अथवा बुद्धिरामना जे बाड़को छे ए लोको पण तेमने हैरान करता होय छे। तो ये बाड़को केवी रीते हैरान करता होय छे एनी वात करी छे के कोई तेमने चुटकी काटकर एटले के कोई तेमने चुटली ने भरी अने भागी जाए, कोई तेमनी उपर पाणी उछाड़ीने भागी जाए। तो आवी रीते ए बाड़को छे ए बाड़को तेमने हैरान करता होय छे। परंतु बूढ़ी काकी छे ए बूढ़ी काकी कंई करी शकता नथी, कहीं बोली पण शकता नथी अने कोईने कहीं कही शकता नथी। पण ज्यारे बाड़को तेमने हैरान करे त्यारे तेओ जोर जोर थी रोता होय छे। पण ज्यारे हैरान करे ए वस्तुथी तेमने एकदम रोवानुं ना आवे, रड़े नहीं, परंतु ज्यारे तेमने समयसर जमवानुं ना मळे त्यारे तेओ रड़वा लागता होय छे। एटले के ज्यारे ते रड़े ત્યારે સમજી લેવાનું કે એમને હવે ભૂખ લાગી છે અને તેમને ખાવાનું મળ્યું નથી, એટલા માટે તે આ રીતે રડવા લાગ્યા છે એ બધાને ખબર પડી જતી હતી। સંપૂર્ણ પરિવાર મેં યદિ કાકી સે કિસી કા અનુરાગ થા તો વહ બુદ્ધિરામ કી છોટી લડકી લાડલી થી, લાડલી અપને દોનો ભાઈઓ કે ડર સે અપને હિસ્સે કી મીઠાઈયા યા ચબેના बूढ़ी काकी के पास बैठकर खाया करती थी, यही उसका रक्षागार था। और यद्यपि काकी की शरण उनकी लोलुपता के कारण महंगी पड़ती थी, तथापि भाइयों के अन्याय की तुलना में कहीं सुलभ थी। इस स्वार्थानुकूलता ने उन दोनों में सहानुभूति का आरोपण किया था। હવે શું કીધું છે અહીંયા કે સંપૂર્ણ પરિવાર એટલે કે જે બુદ્ધિરામનો જે પરિવાર છે એ બુદ્ધિરામના પરિવારની અંદર જો બુઢી કાકી પ્રત્યે કોઈને પ્રેમ ભાવ હોય તો તે એક જ વ્યક્તિ છે, તે છે લાડલી। તો એમના પરિવારમાં કેટલા વ્યક્તિ રહે છે? એક તો બુઢી કાકી છે, તેમનો ભત્રીજો છે, એનું નામ છે બુદ્ધિરામ। બુદ્ધિરામની પત્ની છે, એ પત્નીનું નામ છે રૂપા, અને રૂપાના બે બાળકો છે, બે છોકરા છે અને એક છોકરી છે, એનું નામ છે લાડલી। એટલા માટે એવું કીધું છે કે એમના પરિવારની અંદર જો બુઢી કાકી પ્રત્યે કોઈને પ્રેમ ભાવ હોય તો તે લાડલી છે, જે તેમની એકદમ નાની છોકરી છે। હવે બંને ભાઈ છે એ બંને ભાઈઓના ડરથી તેને તેના માતા પિતા દ્વારા જે કંઈ બહારથી મળ્યું હોય જમવાનું, કદાચ કોઈ મીઠાઈ હોય કે ચવાણું હોય કે કંઈ પણ વસ્તુ હોય, તો એ લાડલી છે, લાડલી બુઢી કાકી પાસે જાય અને તેમના ખોળામાં બેસી અને ખાતી હોય છે। કેમ એવું કરે છે? કેમ કે બુઢી કાકી છે, બુઢી કાકી પાસે તે બંને આવતા નથી અને તે તેમની પાસે જઈને ખાતી હોય છે, એટલે કે રક્ષાગાર છે। એટલે બુઢી કાકી છે એ બુઢી કાકી તેનું રક્ષણ કરતા હોય છે। તો એના કારણે લાડલી છે એ લાડલી બુઢી કાકી પાસે જઈ અને ખાવાનું ને એવું ખાતી હોય છે। તો આ રીતે તેઓ એકબીજાની સાથે રહે છે, એના કારણે જે લાડલી છે એ લાડલીનો સ્વાર્થ હોય છે શું કે તે તેમની પાસે બેસી અને જમે છે, તો તેના બંને ભાઈ છે એ બંને ભાઈ તેને હેરાન કરતા નથી। તો એના કારણે એટલે કે એની જે સ્વાર્થાનુકૂળતા છે એના કારણે એ બંનેમાં આ એક સ્વાર્થ હોય છે એનો, એમની પાસે બેસે તો તે બંને ભાઈ તેને હેરાન કરે નહીં, તો એના કારણે તે તેમની પાસે બેસે છે અને બંને વચ્ચે સહાનુભૂતિ થઈ જાય છે, તો એના કારણે તે એમની નજીક પહોંચી જાય છે, એમની પાસે રહે છે। તો એના કારણે લાડલી છે એ લાડલીને તેમના પ્રત્યે પ્રેમભાવ વધારે દેખાઈ આવે છે। હવે આગળ જોઈએ, રાત કા સમય થા
बुद्धिराम के द्वार पर शहनाई बज रही थी और गांव के बच्चों का झुंड विस्मयपूर्ण नेत्रों से गाने का स्वाद रसास्वाद कर रहा था। हवे एक दिवस नी वात छे कि एक दिवस रातनो समय होय छे, तो ये रातना समय बुद्धिराम छे ये बुद्धिरामना द्वार एटले के तेना घरना दरवाजे शरणाई वागी रही होय छे अने गामना जे बाळको छे ए बधा ज बाळकोनो झुंड झुंड एटले के टोળું विस्मयपूर्ण नेत्रोथी ते जे संगीत वागे छे ए संगीत अने जे गीतो गवाय छे तेनुं रसास्वाद करी रह्या छे, एटले के ए जे संगीत छे ए संगीतनी मजा लई रह्या छे, रसास्वाद एटले के आनंद लई रह्या छे। एम आज बुद्धिराम के बड़े लड़के मुखराम का तिलक आया है, यह उसी का उत्सव है। घर के भीतर स्त्रियां गा रही थी और रूपा मेहमानों के लिए भोजन के प्रबंध में व्यस्त थी। भट्टियों पर कड़ाह चढ़े थे, एक में पूड़ियां कचौड़ियां निकल रही थी, एक बड़े पतीले में मसालेदार सब्जी पक रही थी, घी और मसालों की सुगंध चारों ओर फैली हुई थी। हवे शू छे के बुद्धिराम छे ए बुद्धिरामना छोकरानो तिलक, बुद्धिरामनो छोकरो छे एनु नाम छे मुखराम, बराबर। तो ए मुखराम का तिलक आया था एटले के मुखरामनी सगाई होय छे, तो ए सगाई होय छे तो एनी सासरीमांथी तेने सगाई करवा माटे आव्या होय छे, એટલે કે ચાંલો કરવા માટે આવ્યા હોય છે। તો એ દિવસે તેમના ઘરે શરણાઈને એવું વાગતું હોય છે અને એ દિવસે જાણે તેમના ઘરે કંઈ ઉત્સવ હોય, કોઈ તહેવાર હોય એવું લાગી રહ્યું હતું। અને ઘરની ભીતર એટલે કે તેમનું ઘર છે, ઘરની પાસે બધી સ્ત્રીઓ બેઠી હોય છે અને એ સ્ત્રીઓ ગીતો ગાઈ રહી હોય છે, લગ્નના ગીતો ગાઈ રહી હોય છે। અને જે મુખરામ છે એ મુખરામની માતા એટલે કે એની મમ્મી રૂપા છે, એ રૂપા મહેમાનોના ભોજનની વ્યવસ્થા કરી રહી હોય છે। હવે એ વ્યવસ્થા કરી રહી હોય છે તો એની અંદર વાત કરી છે કે ભઠ્ઠીઓ પર મોટી મોટી ભઠ્ઠી હોય છે, એ ભઠ્ઠી ઉપર મોટી કડાઈ મૂકવામાં આવી છે। હવે એ કડાઈની અંદર એકમાં પૂરી બની રહી છે અને બીજી કડાઈ છે એ કડાઈની અંદર કચોરી બની રહી છે। અને એક બડે પતીલે એટલે કે એક મોટા તપેલાની અંદર મસાલેદાર સબ્જી બની રહી છે। અને એ જે સબ્જી છે, બરાબર, તો સબ્જી એટલે કે શાક છે, એની જે સુગંધ છે ઘી અને જે મસાલા છે, મસાલાની સુગંધ ચારેય દિશામાં ફેલાઈ રહી છે। બુઢી કાકી અપની કોઠરી મેં બેઠી હોઈ થી यह सुगंध उन्हें बेचैन कर रही थी। वे मन ही मन सोच रही थी, इतनी देर हो गई कोई भोजन लेकर नहीं आया, मालूम होता है सब लोग भोजन कर चुके हैं। यह सोचकर वह रोना आया, परंतु अब सुकन के डर से वे रो न सकी। हवे शू छे के बुढ़ी काकी छे, हवे जे सब्जी ने बनी रही होय छे तो एनी जे सुगंध छे એ સુગંધની વાત કરવામાં આવી છે। અને બુઢી કાકી છે, બુઢી કાકી એક કોઠરીમાં, કોઠરી એટલે કે એક ઓરડી છે, એ ઓરડીમાં તેમને પૂરી દેવામાં આવ્યા હોય છે અને તે એકલા બેઠા હોય છે। તો એ જે સબ્જી છે એટલે કે જે શાક બની રહ્યું છે એની જે સુગંધ છે એ સુગંધ તેમને ઓરડીમાં આવે છે અને એ ઘી અને મસાલાની સુગંધ તેમને આવે છે, તો એ સુગંધ તેમને વધારે બેચેન કરી રહી હોય છે, એટલે કે તેમને બેચેની થઈ રહ્યું છે કે ક્યારે જમવાનું મળે એમ। અને તે પોતાના મનોમન એટલે કે મન હી મન એટલે કે મનમાં વિચારી રહ્યા છે કે જમવાનો સમય થઈ ગયો છે પણ હજી કોઈ જમવા કેમ આપવા આવ્યું નથી, આવું તે તેમના મનમાં વિચારે છે। અને તેમને એવું લાગે છે કે ઘરે જે બધા મહેમાનો આવ્યા છે એ બધા મહેમાનોએ જમી લીધું લાગે છે અને તેમને કોઈ જમવા આપવા આવ્યું નથી એવું વિચારી અને તેમને રોવાનું આવી જાય છે, એટલે કે તેઓ રડવા લાગે છે, પણ તે એવું વિચારે છે કે ઘરમાં આ રીતે સગાઈનો પ્રસંગ છે, બરાબર, એમના ભત્રીજાના છોકરાના એટલે કે મુખરામની સગાઈ છે,
અને આવા સારા પ્રસંગ ઉપર જો તે રડે તો તે અપશુકન ગણાય. તો એ બુઢી કાકી છે, એ બુઢી કાકી અપશુકનના કારણે એ રડી પણ શકતા નથી. એટલે કે જો આવા સારા પ્રસંગે રડે તો અપશુકન ગણવામાં આવે છે એવું બધા કહે છે. એટલે બુઢી કાકી છે, એ બુઢી કાકીને બહુ જ ભૂખ લાગી હોય છે, એ છતાં પણ તેઓ રડતા નથી. બુઢી કાકી કી કલ્પના મેં પૂળિયો કી તસવીર નાચને લગી, ખૂબ લાલ લાલ ફૂલી ફૂલી નરમ નરમ હોગી, કચોડીઓ મેં અજવાઈન ઓર ઇલાયચી કી મહક આ રહી હોગી, એક પૂડી મિલી તો જરા જરા હાથ લેકર દેખતી, ક્યો ન ચલકર કડા કે સામને હી બેઠો. ઇસ પર નિર્ણય કરકે બુઢી કાકી ઉકડું બેઠકર હાથો કે બલ સરકતી હુઈ, બડી કઠનાઈ સે ચોખટ સે ઉતરી ઓર ધીરે ધીરે રેંગતી હુઈ કડા કે પાસ આ બેઠી. યહાં આને પર ઉન્હે ઉતના હી ધૈર્ય હુઆ જીતના ભૂખે ભૂખે કુત્તે કો ખાને કે સમ્મુખ બેઠને મેં હોતા હૈ. હવે શું છે કે બુઢી કાકી છે, એ બુઢી કાકીને બહુ જ ભૂખ લાગી હોય છે પણ કોઈ જમવા આપવા આવતું નથી. તો તેમના મનની અંદર તેઓ કલ્પના કરવા લાગે છે કે જે મહેમાનો માટે રસોઈ બની રહી છે તો એમાંથી જે પૂરી છે એ પૂરીની તસવીર, એટલે કે તેમના મનમાં કલ્પના થાય છે કે પૂરી કેવી હશે. તો એ વિચારે છે કે ખૂબ લાલ લાલ, ખૂબ ફૂલેલી અને એકદમ નરમ નરમ પૂરી હશે. અને જે કચોરી બની રહી છે તો એ કચોરીમાં અજવાઈન એટલે કે અજમો અને જે ઇલાયચી છે એ ઇલાયચીની સારી સુગંધ આવી રહી છે. એ વિચારે છે કે જો મને એક પૂરી મળી જાય તો હું તેના ઉપર હાથ ફેરવી લઉં અને હાથ ફેરવીને જોઉં કે ખરેખર એ પૂરી કેટલી નરમ છે. તો આવી રીતે તેના મનમાં જે રસોઈ બને છે એ રસોઈની કલ્પના ચાલી રહી હોય છે અને તે વિચારે છે કે હું ઓરડીમાંથી નીકળી અને જે કડા એટલે કે જે કચોરી અને પૂરી તળાઈ રહી છે એ કડાઈની સામે જઈને બેસી જઉં, એવું તે વિચારે છે અને તે નિર્ણય કરે છે. તો એ શું કરે છે, ઉકડું બેઠકર એટલે કે પગ તો તેમના ચાલી શકતા નથી, તો પગ છે એ પગ આમ લાંબા સરકતા હોય અને બે હાથ છે એ હાથ જમીન ઉપર રાખી અને માથું અને પીઠ ઊંચી કરી અને તે ઢસડાતા ઢસડાતા ઉકડું બેઠકર એટલે કે હાથ પગ સીધા લાંબા હોય અને હાથ બંને હાથ નીચે અને બંને હાથથી તેઓ ચાલતા ચાલતા જે કડાઈની હોય છે તો ત્યાં આગળી તેમની ઓરડીની બહાર દરવાજા આગળ જઈને બેસી જાય છે. એટલે જે કડાઈને એવું છે ત્યાં આગળી તેની આગળ જઈને બેસી જાય છે. હવે એ ત્યાં જઈને બેસે છે તો શું કીધું છે કે યહાં આને પર ઉન્હે ઉતના હી ધૈર્ય હુઆ જીતના ભૂખે કુત્તે કો ખાને કે સમ્મુખ બેઠને મેં હોતા. એટલે કે જેવા તેઓ જ્યાં રસોઈને એવું બનતું હોય છે અને જ્યાં કડાઈને એવું હોય છે ત્યાં જગ્યાએ જઈને બેસે છે તો ત્યારે તેમને એટલી ધીરજ ધૈર્ય હુઆ એટલે કે એમને એવી ધીરજ થાય છે કે જ્યારે કોઈ કૂતરું છે એ કૂતરો જાણે એને બહુ જ ભૂખ લાગી હોય અને જ્યાં ખાવાનું હોય એ જગ્યાએ સામે જ્યાં ખાતા હોય લોકો ત્યાં સામે જઈને બેસે તો તેને કેટલી શાંતિ થાય છે, ખાવાનું જોઈ અને તેના મનમાં શાંતિ થાય છે કે હમણાં બધું પતશે એટલે કોઈને કોઈ મને જમવા આપશે. તો એવી જ રીતે કૂતરાને જેટલી શાંતિ થાય એટલી શાંતિ બુઢી કાકીને થાય છે. એટલે કે તેમના મનમાં એવો વિચાર હોય છે કે જ્યારે બધાનું જમવાનું પતી જશે એટલે હમણાં કોઈ મને જમવા આપી જશે એવું તેમના મનમાં થાય છે. તો અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે તેમની પરિસ્થિતિ એવી હોય છે કે જમવાનો સમય થઈ જાય છે, આવો પ્રસંગ હોય છે, એ છતાં પણ કોઈ તેમને જમવાનું પૂછતું નથી. તો એટલા માટે અહીંયા એવું કીધું છે કે ફક્ત તેઓ કડાઈની પાસે જાય છે અને પાસે જઈને બેસે છે તો એમને એવું લાગે છે કે જાણે કોઈ કૂતરું છે એ કૂતરો ખાવાનું જે બનતું હોય એની સામે જઈને બેઠો હોય તો એને કેટલી ધીરજ થાય છે.
એવી રીતે બૂઢી કાકી છે એ બૂઢી કાકી પણ ત્યાં જઈને સામે બેસી જાય છે. બુદ્ધિરામ કી પત્ની રૂપા ઉસ સમય કાર્યભાર સે પરેશાન હો રહી થી. કભી ઇસ કમરે મેં જાતી, કભી ઉસ કમરે મેં, કભી કડાહ કે પાસ આતી, કભી ભંડાર મેં જાતી. બિચારી અકેલી દોડતે દોડતે વ્યાકુલ હો રહી થી, જુઝલાતી થી, કૂઠતી થી, પરંતુ ક્રોધ પ્રકટ કરને કા અવસર ન પાતી થી. હવે શું કીધું છે કે બુદ્ધિરામ છે એ બુદ્ધિરામની પત્ની રૂપા છે એ રૂપા જે કાર્યભાર, કાર્યભાર એટલે કે જે જવાબદારી છે એ જવાબદારીથી પરેશાન થઈ ગઈ હોય છે. કેમ કે ઘરમાં બધી જ જવાબદારી રૂપાની હોય છે, રસોઈથી માંડી અને મહેમાનોની સ્વાગત કરવાનું, તેમની વ્યવસ્થા કરવાની, જમવાની, નાસ્તાની બધી જ જવાબદારી રૂપાના માથે હોય છે, તો તે ખૂબ પરેશાન થઈ ગઈ હોય છે. તો રૂપા છે એ રૂપા એ વ્યવસ્થામાં ને વ્યવસ્થામાં હેરાન પણ થઈ જાય છે અને થાકી પણ જાય છે. કેમ કે થોડી વારમાં તે રૂમમાં જાય, પાછી રૂમમાંથી બહાર આવે, પછી પાછું જ્યાં રસોઈ બનતી હોય છે તો એ રસોઈ બને છે ત્યાં આગળ કડાઈને એવું છે ત્યાં આગળ જાય છે, પછી પાછા કોઈ રસોઈયા દ્વારા કંઈ મંગાવવામાં આવે તો એ પાછી ભંડાર છે જ્યાં બધી અનાજ અને શાકભાજીને એવું રાખ્યું છે ત્યાં જાય છે અને પછી પાછી આવે છે. તો આ રીતે ધક્કા ખાઈ અને તે થાકી જાય છે અને હેરાન થઈ જાય છે. હવે બિચારી અકેલી દોડતે દોડતે વ્યાકુળ હો રહી હતી. હવે એકલી હોય છે અને બહુ વ્યાકુળ થઈ ગઈ હોય છે કે મારે એકલાને જ આ બધું કામ કરવાનું, એમ બરાબર બીજું કોઈ કામ કરનારું નથી, તો એકદમ ચિંતિત એ થઈ જાય છે અને બીજી બાજુ તેને ગુસ્સો પણ આવે છે, ક્રોધ આવે છે. પણ શું છે કે ક્રોધ પ્રકટ કરવાનો તેને મોકો મળતો નથી, કેમ કે એના જ પુત્રની સગાઈ હોય છે એટલે તે કોઈની ઉપર ગુસ્સો પણ કરી શકે નહીં. ઇસ વ્યવસ્થા મેં ઉસને બુઢી કાકી કો કડાહ કે પાસ બેઠે દેખા તો જલ ઉઠી, ક્રોધ ન રૂક સકા. જીસ પ્રકાર મેઢક કેચુએ પર ઝપટતા હે ઉસી પ્રકાર વહ બુઢી કાકી પર ઝપટી ઓર ઉન્હે દોનો હાથો સે ઝપટ કર બોલી, એસે પેટ મેં આગ લગે પેટ હે યા ભાડ, કોઠરી મેં બેઠતે હુએ ક્યાં દમ ઘૂંટતા થા, અભી મહેમાનોને નહીં ખાયા ભગવાન કો ભોગ નહીં લગા, તબ તક ધૈર્ય ન હો સકા. હવે શું કીધું છે કે બુઢી કાકી છે એ બુઢી કાકીને ગુસ્સો પણ આવતો હોય છે પણ તેઓ ગુસ્સો કરી શકતા નથી, અને એટલામાં તે જુએ છે તો બુઢી કાકી છે રૂપા છે, રૂપાને ગુસ્સો આવે છે પણ એ ગુસ્સો પણ પ્રકટ કરી શકતી નથી, અને એટલામાં તે રૂપા છે એ રૂપા બુઢી કાકી છે એ બુઢી કાકીને કડાઈની પાસે બેઠેલા જુએ છે અને એ જોઈ અને તે ગુસ્સે થાય છે. એટલે એવું કીધું છે કે પાસ બેઠા બેઠે દેખા તો જલ ઉઠી, જલ ઉઠી એટલે કે તે તેમના ઉપર ગુસ્સો કરવા લાગે છે અને પછી તે તેમના ઉપર વધારે ગુસ્સો કરે છે, એટલે કે તેનો જે ક્રોધ છે એ ક્રોધ શાંત થતો નથી. અને પછી રૂપા છે એ રૂપા બુઢી કાકી ઉપર તૂટી પડે છે. એટલે અહીંયા કીધું છે કે જેસે જીસ પ્રકાર મેઢક કેચુએ પર ઝપટતા, એટલે કે જેવી રીતે મેઢક, મેઢક એટલે કે દેડકો, દેડકો પોતાનો ખોરાક મેળવવા માટે જેમ કેચુએ, કેચુએ એટલે કે જે કરચલો હોય છે એ કરચલા ઉપર કેવી રીતે તૂટી પડે છે, એવી જ રીતે રૂપા છે એ રૂપા બુઢી કાકી ઉપર તૂટી પડે છે અને તેના બે હાથ લાંબા કરી અને બુઢી કાકી છે એ બુઢી કાકીને ઠપકો આપવા લાગે છે અને તે કહે છે કે એસે પેટ મેં આગ લગે પેટ હે યા ભાડ, એટલે શું કહે છે કે તમારા પેટમાં આગ લાગે, એમ કે તમારું પેટ છે કે પટારો, એમ કોઠરી મેં બેઠતે હુએ ક્યાં દમ ઘૂંટતા થાય, એટલે કે તમને શું ઓરડીમાં બેઠા બેઠા તમારો દમ ઘૂંટતો, દમ ઘૂંટના એટલે કે શું તમારું મૃત્યુ થઈ જતું હતું એમ,
એટલે કે બેઠા બેઠા તમને શું થતું હતું, શાંતિથી બેસી ના રહેવાય. અને રૂપા છે, રૂપા આગળ કહે છે કે હજી મહેમાનોનું જમવાનું બાકી છે, હજી કોઈ મહેમાન જમ્યા નથી અને તમે જમવા માટે આવી ગયા છો. રૂપા આગળ કહે છે કે ભગવાન છે, ભગવાનને પણ ભોગ લગાવવામાં આવ્યો નથી, તો થોડી વાર માટે પણ તમારાથી ધીરજ ના રહી કે તમે જમવા માટે ઓરડીમાંથી બહાર સામે આવીને બેસી ગયા છો એમ. તો આ રીતે રૂપા છે એ રૂપા બુઢી કાકીને ઠપકો આપવા લાગે છે. બુઢી કાકીને શિર ઉઠાયા, ન રોઈ ન બોલી, ચૂપચાપ રેંગતી હોઈ અપની કોઠરી મેં ચલી ગઈ. ભોજન તૈયાર હો ગયા હે, આંગન મેં પત્તલે પડ ગઈ, મહેમાન ખાને લગે. એટલે કે જ્યારે આ રીતે રૂપા છે એ રૂપા બુઢી કાકીને ઠપકો આપે છે, ત્યારે બુઢી કાકી છે બુઢી કાકી રોતા પણ નથી અને રૂપાની સામે કંઈ પણ બોલતા પણ નથી. હવે શું થાય છે કે બુઢી કાકી છે બુઢી કાકી જેવી રીતે ઉકડું બેઠીને, એટલે કે જેવી રીતે પગ ઢસડીને હાથના જોરે ચાલીને ઢસડાતા ઢસડાતા તે ચૂપચાપ પોતાની કોઠરીમાં જઈને બેસી જાય છે. અને એ જાય છે ત્યારે ખબર પડી જાય છે કે ભોજન તૈયાર થઈ ગયું, એટલે જાય છે ત્યારે જુએ છે તો બધું ભોજન તૈયાર થઈ ગયું હોય છે, મહેમાનોને જમવા માટે બધી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પત્તલે પડ ગઈ, એટલે પત્તલે પડ ગઈ એટલે કે મહેમાનને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને બધા મહેમાનો એક લાઇનમાં ગોઠવાઈ જાય છે, એટલે કે પંગત પડી ગઈ એમ. પહેલાંના સમયમાં શું હતું કે જે જ્યારે ઘરે કોઈ પણ પ્રસંગ કેવું હોય તો જે મહેમાન હોય અથવા તો ઘરના સભ્યો હોય તો બધા જ લોકો એક લાઇનમાં બેસી જાય અને પછી તેમને ડીસો અથવા તો પતરાડા જે હોય છે બરાબર એ આપવામાં આવે અને પછી લાઇનમાં બધાને એકસાથે જમવા બેસાડવામાં આવતા હતા, એને પંગત કહેવામાં આવતું હતું. એટલે અહીંયા એવું કીધું છે, આંગન મેં પત્તલે પડ ગઈ, એટલે કે તેમના આંગણમાં જમવા માટે પંગત પડી જાય છે અને બધા જે મહેમાનો છે એ મહેમાનો જમવા બેસી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા સુધી જ આ જે અભ્યાસ છે એ અભ્યાસ કરીશું અને જે આગળનું જે અધૂરો જે ગદ્ય છે એ અધૂરો ગદ્ય તમને આગલા વિડીયોમાં સમજાવીશું.